નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? નિવિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે. ધોરણ 4 વિષય ગણિત ગમ્મત. તો આપણે પાઠ નંબર 2 લાંબુ અને ટૂંકું. તો આપણે આગલા વિડીયોમાં જોયું કે આપણે સેમીનું આપ્યું હોય તો એમાંથી આપણે મીટરમાં રૂપાંતર કરવા માટે શું કરવું જોઈએ, તો કે ભાંગ્યા 100 કરવા જોઈએ. એવી જ રીતે આપણે મીટરમાં આપ્યું હોય એમાંથી સેમીમાં રૂપાંતર કરવા માટે ગુણ્યા 100 કરવા જોઈએ. એ સિવાય આપણે જોયું કે કિલોમીટરમાં રૂપાંતર, જો આપણે મીટર આપ્યું છે તો એમાંથી કિલોમીટરમાં રૂપાંતર કરવા પણ ભાંગ્યા 1000 કરશું. તો આવી રીતે મીટરનું સેમીમાં, સેમીનું મીટરમાં, અને કિલોમીટરનું મીટરમાં, અને મીટરનું કિલોમીટરમાં, આટલા રૂપાંતર આપણે ગયા વિડીયોમાં જોયા હતા, એટલે કે આગલા વિડીયોમાં. ત્યાર પછી જોયું હતું કે વ્યવહારુ દાખલા. ચલો, આપણે ખબર છે કે ધોરણ 2 આપણે આવતા હતા કે વ્યવહારુ દાખલા. ચલો, વ્યવહારુ દાખલા કેને કહેવાય? તો ખાસ સાંભળવાનું છે, સમજવા જેવું છે કે વ્યવહારુ દાખલા એટલે આપણને કોઈ પણ એવી રીતની સંખ્યા આપી હોય કે જે આપણે વાક્ય બનાવીને આપી દીધું હોય, કે જેમ કે દેવસે 3 મીટર 20 સેમી કાપડ તથા 3 મીટર 10 સેમી કાપડ ખરીદ્યું છે. તો દેવસે કુલ કેટલું કાપડ ખરીદ્યું છે? તો હવે આ આપણે એક પ્રકારની સરસ મજાની લાઈન લખીને આપી દીધી છે. તો એના આધારે આપણે જોયું કે વ્યવહારુ દાખલા કઈ રીતે ગણી શકાય. તો આવા દાખલાને આપણે વ્યવહારુ દાખલા કહીશું, કેમ કે નીચે આપણે એનો સરવાળો કરીએ છીએ. ત્યાર પછી જો ગયા વિડીયોમાં આપણે 33 અને 34 સમજ્યા હતા, હવે આપણે 35 સમજીશું. તો આજે પેજ નંબર 12 ઉપર 35મો પ્રશ્ન. ભાવના બહેને 13 મીટર 85 સેમી કાપડ ચાદર માટે અને 12 મીટર 95 સેમી કાપડ પડદા માટે ખરીદે છે, તો કુલ કેટલું કાપડ ખરીદ્યું હશે? તો ભાવનાબેને કેટલું કાપડ ખરીદ્યું છે? સૌ પ્રથમ તો આપણે જોઈએ કે 13 મીટર અને 85 સેમી. તો આપણે એને પહેલાં 13 મીટરને લખી નાખશું, 13 મીટર અને પાછળ 85 સેમી. એવી જ રીતે 12 મીટર અને 95 સેમી. હવે એને એમ કીધું છે કે કુલ કાપડ કેટલું ખરીદ્યું હશે. જો ખાસ વાંચવાનું છે, છેલ્લે જે શબ્દ આપણે આપેલો હોય કે કુલ કાપડ કેટલું ખરીદ્યું, તો આપણે સરવાળો કરવો પડે. ચલો, હવે આપણે એમ કીધું હોય કે આ બંનેનો તફાવત જોવો, અથવા તો કયું કાપડ વધારે ખરીદ્યું છે, અથવા તો કેટલું કાપડ બાકી રહ્યું, એવો શબ્દ વાપરીએ હોય તો આપણે બાદબાકી કરવી પડે. પરંતુ અહીં આપણે કીધું છે કે કુલ કેટલું કાપડ ખરીદ્યું હશે. તો ભાવનાબેને કુલ કેટલું કાપડ ખરીદ્યું છે એ શોધવા માટે આપણે એના બંને કાપડની સંખ્યાનો સરવાળો કરીશું. ચાલો, સરવાળો કરતા અહીં 0 વધી આવશે 1, ત્યાર પછી 18, અહીં આપણે પાછા એ 8 કરશું, અને અહીં આપણે વધી ચડાવશું 3ની ઉપર. ભલે અહીંથી 2 ભાગ થઈ જાય છે, પણ વધી આપણે ચડાવતું રહેવાનું છે. ત્યાર પછી 3, 4, 5 અને 6, અને અહીં 1. તો આવી રીતે 26 મીટર અને 80 સેમી કુલ કાપડ એને ખરીદ્યું હશે. તો આપણે અહીં કહી શકીએ કે ભાવના બહેને કુલ 26 મીટર અને 80 સેમી કાપડ ખરીદ્યું કહેવાય. ભાવનાબેને કેટલું કાપડ ખરીદ્યું કહેવાય? તો કે 26 મીટર અને 80 સેમી. ત્યાર પછી પ્રશ્ન નંબર 36. અહીં શું કીધું છે કે મયંક અંબાજી જવા માટે પ્રથમ દિવસે 10 કિમી અને 700 મીટર અંતર કાપે છે, જ્યારે બીજા દિવસે જાય છે ત્યારે તે 15 કિલોમીટર અને 820 મીટર અંતર કાપે છે, તો તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો આ શોધવા માટે આપણે શું શબ્દ વાપર્યો છે કે કુલ. તો જો કુલ કેટલું અંતર કાપ્યું છે એમ કીધું છે, કુલ એટલે આપણે ખબર છે કે ટોટલ કેટલું, કુલ કેટલું, એવો શબ્દ વાપર્યો હોય ત્યારે આપણે કરશું સરવાળો. ખાસ યાદ રાખવાનું છે. તો પહેલા દિવસે એને 10 સેમી અને 700, તો અહીં 10 અને 700 લખશું. એવી જ રીતે 15 અને 820. તો હવે બંનેનો ટોટલ 0, 2, 15 એટલે 5 વધી 1 અહીં 6 અને અહીં 2. તો આવી રીતે જવાબમાં આપણે આવે છે કે 26 કિલોમીટર અને 520 સેમી અંતર એને કાપ્યું છે.
चलो हवे तो आपणे कहीशुं के कुल कापेलुं अंतर बराबर केटलुं थाय छे। जुओ जोईने तमे चोमण्याके बे दिवसमां कुल 26 मीटर अने 520 सेमी अंतर कापियुं गणाय। आवी रीते मयंकनुं 26 अने 520। चलो त्यार पछीनो अमे प्रश्न नंबर 37। चलो अहीं तमने कीधुं छे કે દિયોનરને પૂર્વે 7 કિમી 200 મીટર અંતરે ભાષાણા ગામ આવેલું છે, જ્યારે પશ્ચિમે 13 કિમી અને 870 મીટર અંતરે રૈયા ગામ આવેલું છે, તો ભેસાણા અને રૈયા વચ્ચેનું અંતર શોધો। ચાલો અહીં તમને અલગ આપ્યું છે, સૌથી પહેલાં દિયોદરનું ગામ ઉપર આપણે અહીં ટપકું કરી દઈશું કે અહીં છે એ દિયોદરનું ગામ છે અને એનાથી 7 કિલોમીટર અને 200 મીટરે કયું આવેલું છે, તો ભેસાણા। તો એને લખેલું છે કે 7 અને ભેસાણા, અને આ બાજુ રૈયા ગામ આવેલું છે, તો એ કેટલા, તો કે 13 કિમી અને 870 ગામ। તો હવે બંને એટલે આ રૈયા ગામ અને ભેસાણા ગામ વચ્ચેનું અંતર શોધવા માટે આપણે ટોટલ બંનેનો ટોટલ કરવો પડે। તો ટોટલ કરવા માટે શું કરશું આપણે, જે આપણે 13 કિલોમીટર અને 870, 7 કિલોમીટર અને 200 મીટર એ બંને આપેલું છે, એ બંનેનો સરવાળો કરી દઈએ એટલે આપણે ખબર પડી જાય કે ભેસાણા અને રૈયા વચ્ચેનું અંતર કેટલું થાય। તો ચાલો ટોટલ કરીએ, સૌથી પહેલાં 7 કિલોમીટર અને 200 મીટર, ત્યાર પછી 13 કિલોમીટર અને 870। હવે એ બંનેનો આપણે સરવાળો કરશું, 0 × 0 = 7 − 0 = 10, એટલે વધી 1 × 7 = 8 + 7 = 8 − 9 = 10 અને 11 એટલે 1 + 1 = 2 અને અહીં 2। તો આવી રીતે 21 અને 70 જવાબ મળે છે। તો હવે જુઓ, સૌથી પહેલાં 7 કિલોમીટરવાળું છે એ દિયોદરનું ભેસાણાનું અંતર છે, અને 13 કિલોમીટરવાળું છે એ દિયોદરનું રૈયાનું અંતર છે। હવે આપણે બંને અંતરનો સરવાળો કર્યો એટલે આપણે જવાબ મળ્યો કે 21 અને 70, તો એ શું છે, તો કે એ ભેસાણા અને રૈયા વચ્ચેનું અંતર છે। તો આવી રીતે આપણે કહી શકીએ કે ભેસાણા અને રૈયા ગામ વચ્ચેનું અંતર છે એ કેટલું કહેવાય, તો કે 21 કિલોમીટર અને 70 મીટર હશે। કેટલું હશે, તો કે 21 કિલોમીટર અને 70 મીટર। ત્યાર પછી પ્રશ્ન નંબર 38, 18 મીટર અને 78 સેમી તારમાંથી, ચલો તારમાંથી કહે છે, ચલો આ એક સરસ મજાનો તાર છે, કેટલાનો છે, તો કે 18 મીટર અને 78 સેમીનો। હવે એ જ તારમાંથી 7 મીટર અને 50 સેમી કાપી લેતા કેટલો તાર વધે, ચલો આ એક સરસ મજાનો તાર છે 18 મીટરનો, હવે એમાંથી તમે 7 મીટર આટલો કાપી નાખો તો બાકી કેટલો રહે એ આપણે શોધવાનું છે, બાકી કેટલો તાર વધે એ શોધવાનું છે। તો ખાસ યાદ રાખવાનું કે આપણે એમ કીધું હોય કે બાકી કેટલો રહે, તો એના માટે આપણે બાદબાકી કરવી પડે, બાકી કેટલો રહે એના માટે બાદબાકી કરવી પડશે। તો અહીં આપણે 18 મીટર અને 78 સેમીમાંથી આપણે 7 મીટર અને 50 સેમી બાદ કરશું, બાદબાકી કરવાની રહે, જ્યારે આપણે એમ કીધું હોય કે કાપી લેવામાં આવે છે, કેટલું કાપડ વધે છે, કેટલા બાકી રહ્યા, કેટલું અડધું રહેશે, જ્યારે આવા શબ્દોનો ઉપયોગ થાય એટલે આપણે બાદબાકી કરવાની હોય છે। ખાસ અને ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ વસ્તુ હોય એમાંથી કાઢી લેવામાં આવે કે કાપી લેવામાં આવે કે બાદ કરી દેવામાં આવે ત્યારે બાદબાકી કરવામાં આવે છે। જ્યારે એમ કીધું હોય કે એનું બંનેનું ભેગું કરીને ટોટલ કેટલું થશે, કુલ કેટલું થશે, બધાએ થઈને મળીને કેટલી સંખ્યા બને છે, એવા શબ્દ જ્યારે વાપરે છે ત્યારે શું કરવાનું હોય છે, તો કે સરવાળો કરવાનો છે, અને આવી રીતનું કીધું હોય કે કાપી લેતા કેટલો તાર વધે ત્યારે બાદબાકી કરવાની છે। ચલો સૌથી પહેલાં 18 મીટર અને 78 સેમીનો તાર છે, એમાંથી 7 મીટર અને 50 સેમી આપણે કાપી લેવાનો છે એટલે કે બાદ કરી દેવાનો છે। ચલો અહીં 8, 7 માંથી 5 જાય એટલે 2, 8 માંથી 7 જાય એટલે 1, અને 1 માંથી 0 બાદ કરીએ એટલે કે કાંઈ બાદ કરીએ નહીં એટલે 1। તો આવી રીતે 11 મીટર અને 28 સેમી જવાબ આવે છે, તો આપણે લખી શકીએ
કે જો 18 સેમીનો તાર છે એમાંથી તમે 7 મીટરનો અને 50 સેમીનો બાદ કરી નાખો એટલે 11 મીટર અને 28 સેમી તાર વધે છે. 11 મીટર અને 28 સેમી તાર વધશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 39. 50 મીટરના એક તારમાંથી ટકામાંથી 25 મીટર કાપડ વેચાઈ જતાં કેટલું કાપડ વધે છે? ચાલો આ તો સરળ જ છે કે 50 મીટરનું તમારી પાસે કાપડ છે, બરાબર. એમાંથી હું તમારી પાસેથી 25 મીટરનું કાપડ ખરીદી લઉં અથવા તો તમે વેચી નાખો બીજા ગમે એને, તો હવે તમારી પાસે કેટલું કાપડ બાકી રહે? તો કે 25 મીટર. જો 50માંથી 25 બાદ કરી નાખીએ એટલે 25. તમે જો દુકાનમાં કાપડ વેચવા બેઠા હોય અને તમારી પાસે 50 મીટરનો સરસ મજાનો કાપડનો નામો એવો કટકો હોય અને એમાંથી કોઈ ભાઈ તમારી પાસે કાપડ ખરીદવા આવે અને તમે એને 25 મીટર કાપડ આપી દો, તો હવે કેટલું વધે તમારી પાસે? તો કે 25 મીટર, એટલે કે એના અડધું. તો જુઓ, આ છે એક સરસ મજાનો 50 મીટરનો તાકો. હવે એમાંથી 25 મીટર કાપડ કપાઈ ગયું, તો આપણે શું કરશું કે 50માંથી 25ને બાદ કરી નાખશું. ચાલો 50માંથી 25ને બાદ કરી, સૌથી પહેલાં 0 0, 5 5, અને 5માંથી 2 જાય તો 2, કેમ કે અહીં 10 ખોલીધો છે, 10ની ઉપર ભાગ હાલે નહીં. તો આવી રીતે આ એક દસકાવાળી બાદબાકી છે, ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે 0માંથી 5 બાદ થતા નથી એટલે 10 ઉપર કરવાના, અને 5માંથી 1 બાદ એનું ઉપર કરી 1 4 કરવાના, 4માંથી 2 જાય એટલે 2, 10માંથી 5 જાય એટલે 5. ચાલો, હવે એમ કીધું છે કે 25 ટાકામાં કાપડ વધે, એટલે કે 25 મીટર ટાકામાં કાપડ વધશે. ચાલો ત્યાર પછી 40મું. રેનાએ 22 કિમી 700 મીટર અંતરમાંથી 6 કિમી 500 મીટર અંતર ચાલીને કાપ્યું, તો હવે કેટલું અંતર કાપવાનું બાકી વધશે? ચાલો, રેહાનાએ કેટલું પહેલાં એને ચાલીને અંતર કાપ્યું? તો કે 22 કિલોમીટર અને 700 મીટર અંતરમાંથી 6 કિમી અને 500 મીટર એને ચાલીને કાપી નાખ્યું, એટલે કે એટલું એ ચાલી ગયું. ટોટલ છે, તમારું ગામ હોય એનાથી બીજું ગામ હોય 12 કિલોમીટર દૂર હોય અને તમે ચાલીને જતા હોય, તો હવે તમે 6 કિલોમીટર અને 500 મીટર કાપી નાખો, તો હવે કેટલું બાકી રહે એના માટે તમે શું કરશો? તો કે 12માંથી 6ને બાદ કરશો. તો ચાલો બાદબાકી આપણે માંડીએ. સૌથી પહેલાં ટોટલ 12 કિલોમીટર અને 700 મીટર હતું, એમાંથી રેહાનાએ કેટલું ચાલી નાખ્યું? તો કે ચાલતી ગઈ, એમાંથી એને 6 કિલોમીટર અને 500 ગ્રામ એને ચાલીને પૂરું કરી નાખ્યું, એટલે હવે એને કેટલું ચાલવાનું બાકી રહ્યું છે એ આપણે શોધવાનું છે. ટોટલ 12 કિલોમીટરનો રસ્તો છે, એમાંથી એ 6 કિલોમીટર ચાલી ગઈ છે, તો હવે એને કેટલું ચાલવાનું બાકી રહ્યું હશે એ શોધવા માટે આપણે 12 કિલોમીટરમાંથી 6 કિલોમીટરને બાદ કરશું, એટલે આપણે ખબર પડી જશે. પાછળના મીટર છે એને એવી રીતે લખીએ અને એને પણ એમાંથી બાદ કરી નાખવાના. 0 ના 0 0 ના 0, 7માંથી 5 જાય એટલે 2. હવે 2માંથી 6 જાતા નથી, પરંતુ 12માંથી 6 બાદ કરી નાખીએ એટલે 6 સીધો જ, અને તમે ઓમ કરી શકો, દસકાવાળી બાદબાકીના આધારે પણ કરી શકો, પરંતુ અહીં આપણે 12 આપી દીધા છે ભેગા, તો 12માંથી 6 બાદ કરો એટલે 6. તો હવે કુલ અંતર હતું 12 કિલોમીટર ને 700 મીટર, એમાંથી રેહાનાએ ચાલીને 6 કિલોમીટર ને 500 ગ્રામે ચાલી ગઈ, તો હવે એને કેટલું અંતર કાપવાનું બાકી રહ્યું? તો કે 6 કિલોમીટર અને 200 મીટર. તો આવી રીતે રેહાનાને હવે 6 કિલોમીટર અને 200 મીટર અંતર કાપવાનું બાકી રહેશે. રેહાનાને હવે 6 કિલોમીટર અને 200 મીટર અંતર કાપવાનું બાકી રહેશે. હવે પછીના આવતા વિડીયોમાં આપણે જે વ્યવહારુ દાખલા ગણવાના છે એમાં ગુણાકાર અને ભાગાકાર આવશે, એટલે એ તમારે અગાઉથી ગણવાના રહેશે નહીં. પેજ નંબર 13 ઉપર જે આપને 41થી પ્રશ્ન આપવામાં આવ્યા છે એમાં નથી તો સરવાળો કરવાનો કે નથી તો બાદબાકી કરવાની, પરંતુ એમાં આપણે જોવાનું છે કે ગુણાકાર અને ભાગાકાર એના આધારે વ્યવહારુ દાખલા ગણવાના છે. તો અહીં સુધીનું તમે પેજ નંબર 12 સુધીનું હોમવર્ક સારા અક્ષરે વ્યવસ્થિત કરીને ફોટો પાડવાનો અને મોકલવાનો રહેશે. અને એ સિવાય હવેના જે આપણે વ્યવહારુ દાખલા આવે છે એમાં ગુણાકાર અને ભાગાકાર અતિ આવશ્યક છે, તો તમારે એક વખત ઘડિયા વાંચવાના છે અને ફરજિયાત પાકા કરવાના રહેશે.
ચાલો વિદ્યાર્થી મિત્રો, બધાએ ઘડિયા છે ને પાકા કરવાના છે, કેમ કે હવે આપણે ચોથા ધોરણમાં આવી ગયા, તો આપણે ઘડિયાના આધારે જ ગુણાકાર અને ભાગાકાર કરશું. તો આપણે પહેલા સરસ વ્યવસ્થિત રીતે ઘડિયા સરસ મજાના પાકા કરી લઈએ, તો આપણે ગુણાકાર અને ભાગાકાર આરામથી આવડી જઈએ. તો હવે આવતા વિડીયોમાં આપણે પેજ નંબર 13 નો અભ્યાસ કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.